સમગ્ર દેશમાં ચોરી કરતી ઉત્તર પ્રદેશની કુખ્યાત બિજનોરી ગેંગ માટે સુરતમાં ભૂમિઓ તરીકે કામ કરતા રાંદેરના આધેડને એસઓજી પોલીસે રાંદેર મોરા ભાગળના સંકર પાસેથી તમંચો બે કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આધેડ સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી બચાવવાનું કામ પણ કરે છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની સતત ઘટનાને લઈને પોલીસે આવી ઘટના ડામવા માટેનો પ્રયાસ કરી રહી છે, ત્યારે પોલીસને બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશની જાણીતી બિજનોરી ગેંગ દેશભરમાં ચોરી કરે છે. જોકે આ ગેંગનો એક ઇસમ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સક્રિય છે અને તે સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બિજનોરી ગેંગને જગ્યા બતાવવા ઉપરાંત તેમને પોલીસથી બચાવવાનું પણ કામ કરે છે. પોલીસે આ બાતમીના આધારે આરોપી રાંદેર મોરા ભાગળ સર્કલ આવવાનો છે એવી બાતમીના આધારે પોલીસે આરોપીને પકડી પાડવાનો પ્લાન ગોઠવ્યો હતો. જોકે આ ઇસમ આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. સિકંદર ખાન છોટુ ખાન પઠાણને પોલીસે ઝડપી પાડ્યો હતો. જોકે આ ઇસમ પાસેથી તમંચો અને બે જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. જોકે આ હથિયાર ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના ચાંદપુરમાં રહેતા મંસૂરીને રાખવા આપ્યો હતો. સિકંદર ખાન સમગ્ર દેશમાં ચોરી કરતી ઉત્તર પ્રદેશની કુખ્યાત બિજનોરી ગેંગ માટે કરતો હોય તેને ગેંગના અન્ય સાથીએ રેકી કરતી વખતે સલામતી માટે અને ગેંગ ચોરી કરવા સુરત આવે ત્યારે તેમને રસ્તામાં કોઈ ચેક કરે ત્યારે તકલીફ ન થાય તે માટે આપ્યો હતો. જોકે સિકંદર આ ગેંગ માટે ભૂમિયા તરીકે કામ કરતા સિકંદર ખાનને બિજનોરી ગેંગ દરેક ચોરી બાદ રૂપિયા 5-20 હજાર આપે છે. મોટાભાગે લાખોની મત્તા મળે તેવા જ ઘરોની રીકી કરી ગેંગને જાણ કરતા જોકે પોલીસની પૂછપરછમાં બિજનોરી ગેંગ દેશના જુદા જુદા શહેરોમાં માત્ર દિવસે જ ચોરી કરવા માટે જાણીતી છે. તે માટે ગેંગ દરેક શહેરમાં એક ભૂમિયા જેવા વ્યક્તિને સાથે રાખે છે. સુરતનો ભૂમિયો સિકંદર ખાન છે. સિકંદર ખાન સેલ્સમેનના સ્વાંગમાં સોસાયટી કે એપાર્ટમેન્ટમાં જઈ રેકી કરી બંધ ઘરની ભાડ મેળવતો હતો. બાદમાં ગેંગને ત્યાં લઈ જતો અને ચોરી કર્યા બાદ પોલીસ અને લોકોથી બચી સલામત રીતે ત્યાંથી નીકળવામાં મદદ કરતો હતો. તે દરમિયાન કોઈ આવી ચઢે ત્યારે તેઓ તમંચા કે ચપ્પુ વડે પ્રતિકાર કરતા હતા. એસઓજીએ સિકંદર ખાન વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે પકડાયેલ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો આ આરોપી સિકંદર ખાને વર્ષ 2016 અમદાવાદ સાબરમતી નદી પાસે આવેલ ભગવતીનગર ગોતા હાઉસિંગ સોસાયટીમાં બંધ મકાન નંબર 174 રોકડ રૂપિયા તથા સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.65 લાખની ચોરી બિજનોરી ગેંગ સાથે કરી હતી. બરાબર 2 વર્ષ અગાઉ તેણે સુરતના અડાજણ પાલ લેક ગાર્ડન પાસે આવેલ લેકવ્યૂ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 306 રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1.90 લાખની ચોરી કરી હતી. સિકંદર ખાને આ ચોરી બાદ સલમાન નામના સ્થાનિક સાથે મળી બિજનોરી ગેંગની સ્ટાઇલથી અડાજણમાં જ વધુ એક ચોરી કરી હતી. તેણે ગેંગના અન્ય સાગરીતો સાથે મળી 1 મહિના પહેલા મહારાષ્ટ્રના જલગાંવના મુક્તાઈનગર તાલુકાના એટલાબાદ ગામમાં એક બંધ મકાનમાં પ્રવેશી તેમાં રહેતા લોકોને તમંચા તથા ચપ્પુ વડે ધમકાવી બંધક બનાવી સોનાના દાગીના અને રોકડ રૂપિયાની લૂંટ કરી હતી. તે અગાઉ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં અને મહારાષ્ટ્રના નાસિકમાં ચોરીના 3 ગુનામાં ઝડપાયો છે.